किरण पटेल अंगे मोटो घटस्फोट थयो छे। एटीएसે ભોગ બનનાર અરવલ્લીના ખેડૂતોની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે બાયડના ખેડૂત આશીષ પટેલે મોટો ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે કિરણ લાલ ગાડી વાળી ગાડીમાં જ ફરતો હતો અને 2015 પહેલાથી મહાઠકના કારનામા યથાવત છે। પહેલા સીએમઓ સાથે જોડાયેલ હોવાની પણ તે ઓળખ આપતો હતો અને ખેડૂત આશીષ પટેલના જણાવ્યા અનુસાર કિરણે ગઢડાની એક સંસ્થાના મોટા સંસ્થા સાથે પણ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે। મહાઠગે 6 કરોડનું ફુલેકું ફેરવાનો પણ ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ઉપરાંત એક પૂર્વ મંત્રીના મોટા ભાઈને પણ આ મહાઠગે છેતર્યો હોવાનું બહાર પડ્યું છે। રિનોવેશનના બહાને મકાન પચાવી તેનું વાસ્તુપૂજન પણ કર્યું હતું। એટલું જ નહીં, અલ્હાબાદના જજને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવવાની પણ લાલચ આપી હતી। અત્રે નોંધનીય છે કે છેતરાયેલા ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે, જ્યારે આ મહાઠગે આશીષ પટેલ સહિત 13 ખેડૂતો છેતરાયા હતા। જ્યારે જ્યારે અમને મળતા કોર્ટમાં ત્યારે અમને એક જ નિવેદન હતું કે અમારા તો તમારા રૂપિયા તમારી સામે કાર્ડ તાલુકાના ખેડૂત છીએ। અમારી સાથે કિરણ પટેલ જે જેટ પ્લસ સિક્યુરિટી ખોટી રીતે લઈ અને કાશ્મીર ખાતે દુરુપયોગ કરેલો છે એ વ્યક્તિ દ્વારા અમે પણ પીડિત છીએ। અમારી સાથે આને આર્થિક વ્યવહાર કરી અને ખોટી ઓળખ આપી અને અમારી સાથે છેતરપિંડી કરેલી છે। જ્યારે અમે અમારા પૈસા માટે પરત માગવા માટે ગયા ત્યારે અને અનેક પ્રકારના ખોટા ખોટા વાયદા તેમજ અનેક પ્રકારની ખોટી ઓળખો આપેલી એમ એ વખતે પીએમઓમાં હું કામ કરું છું, મીડિયાનો ઇન્ચાર્જ છું, એવી બધી ખોટી ધાકધમકીઓ પણ આપેલી।